નર્સરીના દંડીવાડ વિસ્તારમાં 100 વર્ષથી વધુ ઘટાદાર વૃક્ષ એકાએક ધડાકાભેર જમીનદોસ્ત થતા સ્થાનિકો બહાર દોડી આવ્યા હતા। આ વૃક્ષ 2 કાચા મકાન ઉપર પડ્યું હતું, જેથી કાચા મકાનની દિવાલ તૂટી ગઈ હતી। કાચા મકાન પાસે પાર્ક કરેલી 2 બાઇક વૃક્ષ નીચે દબાઈ જતા બાઇકમાં નુકસાન પહોંચ્યું હતું। નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાં નગરપાલિકાની સ્કૂલની સામે 100 વર્ષથી વધુની ચોરમલાનું ઘટાદાર વૃક્ષ હતું, જે આજે સાંજે 5 વાગે એકાએક ધરાશાયી થયું હતું। આ વૃક્ષ 2 કાચા મકાન ઉપર પડતા મકાનની દિવાલ તૂટી ગઈ હતી, જોકે સદનસીબે ઘરમાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી। આ 2 મકાનમાં 2 પરિવારોના 12 લોકો રહે છે, જોકે ઘટના સમયે કોઈ પણ સભ્યમાં ઘરની અંદર હાજર હતા નહીં, અને જેથી તમામનો બચાવ આબાદ બચાવ થયો હતો। આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને માઇનોર વિભાગ દ્વારા તાત્કાલિક યુદ્ધના ધોરણે વૃક્ષને દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જી, તમારું નામ? માધવીબેન રાહુલભાઈ રાઠોડ। રાહુલ, માધવીબેન શું થયું? આજે 100 વર્ષ જૂનું ઝાડ છે, આટલા સમયથી કંઈ નથી, હમણાં તૂટી પડ્યું છે, અમે કેટલા ભાંગી પડ્યા છે, અમને કઈ સહાય હું કરવું હું નહીં। 4 થી 5 પરિવાર છે, નુકસાન ઘણું થયું છે, હવે શું થાય શું નહીં અમને કઈ સરકાર તરફથી સહાય આપવા વિનંતી। વર્ષો જૂનું વૃક્ષ એકાએક ધરાશાયી થતાં બચાવ કામગીરીમાં ફાયરના 10 કર્મચારીઓ અને માઇનોરના 8 મળી કુલ 18 કર્મચારીએ વૃક્ષ હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી હતી। પરિમલ મકવાણા, NTV News, નવસારી।